પંડિત પદ્મલોચને તાંત્રિક સાધના પણ કરી હતી. તેને પરિણામે તેણે કેટલીક અસાધારણ શક્તિઓ પ્રાપ્ત કરી હતી. હંમેશા એ પોતાની પાછળ જળથી ભરેલી કુંડી અને ટુવાલ રાખતા. જ્યારે એમના સમક્ષ કોઈ કૂટ પ્રશ્ન આવતો ત્યારે એ થોડા ડગલા ચાલતા પોતાનું મુખ ધોતા અને ટુવાલથી લૂછી નાખતા. આટલું કર્યા પછી જ એ પ્રસ્તુત પ્રશ્ન ઉપર વિચાર કરતા. પોતાના ઈષ્ટદેવના આદેશ પ્રમાણે એ આમ કરતા અને કદાપી એમ કરવું ભૂલતા નહીં. પરિણામ એ આવતું કે વાદ વિવાદમાં કોઈ એમને જીતી શકતું નહીં. એમની આવી ક્રિયાનું રહસ્ય એમના પત્ની પણ જાણતા નહીં. અન્ય લોકો પણ એમની આવી ક્રિયાને એક પ્રકારની ટેવ જ માની બેઠા હતા. શ્રી રામકૃષ્ણને જગદંબાની કૃપાથી પંડિતની આ ક્રિયાનું રહસ્ય સમજાયું એટલે એક દિવસ એમણે જાણી જોઈને પંડિતની જળ ભરેલી કુંડી અને ટુવાલ સંતાડી દીધા. એ પછી પંડિતને જે પ્રશ્ન પૂછાયો તેનું નિરાકરણ તરત જ કરવાનું હતું. એમણે આમ તેમ જોયું તો જળની કુંડી અને ટુવાલ અલોપ થઈ ગયેલા દીઠા. એમને નવાઈ લાગી જ્યારે એમને ખબર પડી કે એ કામ તો શ્રી રામકૃષ્ણનું હતું ત્યારે એ દિંગ બની ગયા. પરંતુ જ્યારે એમણે જાણ્યું કે શ્રી રામકૃષ્ણે જાણી જોઈને આમ કર્યું હતું ત્યારે તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. શ્રી રામકૃષ્ણને આ રહસ્યની ખબર પડી ગઈ છે એ વિચારે પંડિત ગળગળા થઈ ગયા. એમની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા અને અનેક પ્રકારે એ શ્રી રામકૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રસંગ પછી એ શ્રી રામકૃષ્ણના પૂર્ણ ભક્ત બની ગયા. તે કહેતા, હું સાજો થઈશ કે તરત જ તમામ પંડિતોની એક સભા બોલાવીશ અને ત્યાં આપને અવતારી પુરુષ તરીકે જાહેર કરીશ. જો તો ખરો કે મારા વિધાનને પડકારવાની કોનામાં હિંમત છે.